તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં જ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ છે તેના મિત્રો પરિણામ જાહેર થયા છે તો આ લોકસભા ચૂંટણીને લઈને જે અગત્યના પ્રશ્નો છે તે લઈને આપણે આ વિડિયોમાં આવ્યા છે જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર જે ચોવીસ છે તેમાં કેટલામી જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તો મિત્રો અહીં પૂછવામાં આવ્યું છે સંખ્યા પૂછવામાં આવી છે કે કેટલામાં નંબરની લોકસભાની ચૂંટણી યોજાણી હતી તો આમાં મિત્રો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે અઢારમા નંબરની જે લોકસભાની ચૂંટણી છે બે હજાર ચોવીસમાં છે યોજાણી હતી તો મિત્રો ખાસ યાદ રાખજો અઢારમો ક્રમ છે અઢારમા નંબરની લોકસભાની ચૂંટણી યોજાઈ હતી હવે મિત્રો આના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો આમાં કુલ પાંચસો ને તેતાલીસ સીટ હતી મિત્રો પાંચસો ને તેતાલીસ કુલ સીટ હતી અને સાત ચરણમાં મિત્રો છે આનું મતદાન છે તે કરવામાં આવ્યું હતું આટલી મોટી ઝાજી સીટ હતી તેના કારણે સાત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તારીખે છે મતદાન છે જોવા મળ્યું હતું તેમાં પ્રથમ ફે ફેજ છે મિત્રો પંદર એપ્રિલથી એની શરૂઆત થઈ હતી અને છેલ્લો ફેજ છે તે એક જૂનના રોજ છે તે યોજાણું હતું તો આ પ્રમાણે છે મતદાન છે યોજાણું હતું અઢારમી લોકસભા ચૂંટણીનું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કેટલા કરોડ લોકોએ વોટિંગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યું છે તો મિત્રો અહીં કુલ વોટિંગ પૂછવામાં આવ્યું છે કે કેટલા કરોડનું વોટિંગ છે તે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં થયું છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી ઓપ્શન ડી જવાબ આવશે ચોસઠ પોઈન્ટ બે કરોડ લોકોએ છે કુલ મતદાન કર્યું છે મિત્રો આપણે એકસો ચાલીસ કરોડનો દેશ છે તેમાંથી ચોસઠ પોઈન્ટ બે કરોડ જેટલા લોકોએ છે આમાં વોટિંગ કર્યું હતું અને આ વિશ્વ રેકોર્ડ છે તે બનાવ્યું છે તેમાં વોટિંગમાં આપણે વધારે માહિતી જોઈએ તો આમાં મહિલા ઉમેદવારોએ છે મહિલાનું વોટિંગ છે એકત્રીસ પોઈન્ટ બે કરોડનું વોટિંગ છે મહિલાઓનું રહેલું છે આ ચોસઠ પોઈન્ટ બે કરોડમાં એટલે કે મહિલા છે મિત્રો તે પિસ્તાળીસ ટકા જેવું મહિલાઓનું વોટિંગ છે આમાં જે કુલ વોટિંગમાંથી પિસ્તાળીસ ટકા જેવું મહિલાનું વોટિંગ જોવા મળે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અડસઠ હજાર જે દેખરેખ ટીમ હોય છે જે ચૂંટણીમાં જે બધા જ બુથ ઉપર દેખરેખ રાખતી હોય છે તે ટીમ હોય છે તે અડસઠ હજારનું મતદાન એનું અને છે એક પોઈન્ટ પાંચ કરોડ જે પોલીસ કર્મીઓ છે તેનું મતદાન છે તે આમાં થયું છે ટોટલ મિત્રો ચોસઠ પોઈન્ટ બે કરોડ છે તે મતદાતા રહેલા હતા જેમણે છે મતદાન છે આ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કર્યું છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો લોકસભા જે ચૂંટણી બે હજાર ચોવીસ યોજાઈ હતી તેમાં સૌથી વધારે સીટ કઈ પાર્ટીએ જીતી હતી તો સૌથી વધારે જે સીટ છે મિત્રો તે છે ભાજપા પાર્ટી અથવા તો એનડીએ લખેલું હશે મિત્રો અહીંયા આપણે ભાજપા લખ્યું છે અથવા તો તેની ગઠબંધન પાર્ટી છે એનડીએ એનડીએ છે મિત્રો તેમણે સૌથી વધારે સીટ છે તે આમાં જીતી છે મિત્રો એનડીએ અથવા તો બીજેપીની વાત કરીએ તો બીજેપીની જે ગઠબંધન પાર્ટી એનડીએ છે આખી તેમણે તેમણે છે બસો બાણું જેટલી સીટો જીતી છે પરંતુ બીજેપીની વાત કરીએ તો સૌથી વધારે અહીં પૂછવામાં આવ્યું છે કે વધારે સી સીટ છે કઈ પાર્ટીએ જીતી છે તો સૌથી વધારે પાર્ટી જે સીટ જીતી છે તે બીજેપીએ જીતી છે બસો ચાલીસ એકલી બીજેપીએ બસોને ચાલીસ સીટ જીતી છે કોંગ્રેસે નવ્વાણું સીટ જીતી છે એસ એસપીએ એટલે કે સપાએ સાડત્રીસ સીટ જીતી છે અને ટીએમસીએ ઓગણત્રીસ સીટ છે તે જીતી છે તો આ પ્રમાણે છે સૌથી વધારે પાર્ટી બીજેપીએ જીતી છે અને એનડીએનું પૂછવામાં આવે તો બસોને બાણું સીટ છે એનડીએ એ જીતી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આપણા વડાપ્રધાન પીએમ નરેન્દ્રભાઈ મોદી છે તેમણે કઈ લોકસભા સીટ ઉપરથી પોતે જીત્યા છે તો મિત્રો નરેન્દ્રભાઈ મોદી છે તેમની આ ત્રીજી વખતની ચૂંટણી છે તેમાં તેઓ છે ત્રીજી વખત પણ છે તે વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા તો આમાં જવાબ આવશે ઓપ્શન એ વારાણસી બેઠક ઉપરથી છે નરેન્દ્રભાઈ મોદી છે તે ત્યાંથી ઊભા રહ્યા હતા અને ત્યાંથી જીત્યા છે નરેન્દ્રભાઈ મોદી એ મિત્રો છે અજય રાય છે ત્યાં તેની સામે ઊભા હતા અજય રાય તેને છે એક પોઈન્ટ બાવન લાખ વોટથી છે તેમણે હરાવી અને તેઓ જીત્યા છે ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે રાહુલ ગાંધી છે તેમણે કઈ લોકસભા સીટ પરથી તેમણે વિજેતાઓ બન્યા છે તો મિત્રો તે રાયબરેલી અને વાયનાડ આ બે જે છે લોકસભા સીટ ઉપરથી તેઓ છે તે વિજેતા બન્યા હતા ત્યાંથી તેઓ ઊભા રહ્યા હતા અને તેઓ વિજેતા બન્યા હતા ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ભાજપને છે કેટલી સીટ મળી છે તેની વાત કરી લઈએ કેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતને લગતો પ્રશ્ન પૂછાઈ શકે છે તો ગુજરાતમાં ભાજપને ટોટલ પચીસ સીટ છે મિત્રો મળી છે અને કુલ સીટ પૂછવામાં આવે તો ગુજરાતમાં મિત્રો છે લોકસભાની કુલ સીટ છે છવ્વીસ છે તેમાંથી પચીસ સીટ છે મિત્રો ભાજપે જીતી હતી અને એક સીટ છે તે કોંગ્રેસે જીતી હતી ત્યારબાદ હવે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના જે બનાસકાંઠા સીટ છે ત્યાં મિત્રો છે એકમાત્ર કોંગ્રેસ પાર્ટીની વિજેતા અથવા તો વિજ વિજય મેળવ્યો છે તો ત્યાં કઈ મહિલા વિજેતા છે હતી તેમણે છે આ વિજય મેળવ્યો છે તો અમે જવાબ આવશે મિત્રો ગેનીબેન ઠાકોર છે તેઓ છે બનાસકાંઠા સીટ ઉપરથી તેઓ ઊભા રહ્યા હતા અને તેઓ એકમાત્ર એવા મહિલા છે જેમણે છે આ લોકસભામાં કોંગ્રેસને એક સીટ છે તે ગુજરાતમાંથી અપાવી છે કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા છે ગેનીબેન ઠાકોર જેમણે બનાસકાંઠા સીટ ઉપરથી છે તેમણે પોતાનું નામાંકન ભર્યું હતું અને બનાસકાંઠા સીટ ઉપરથી તેઓ છે કોંગ્રેસ પાર્ટીના પ્રથમ વિજેતા મહિલા બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો લોકસભાની ચૂંટણી લડવા મિત્રો છે ઓછામાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો મિત્રો ઓછામાં ઓછી ઉંમર પૂછવામાં આવી છે તો લોકસભાની ચૂંટણી તમારે લડવી હોય તો ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉંમર તમારી હોય તો તમે લોકસભાની ચૂંટણી લડી શકો છો આ ઉપરાંત લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે મિત્રો છે યોજાતી હોય છે તો દર પાંચ વર્ષે મિત્રો છે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્ષ ઓગણીસો બાવનમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી છે તે યોજાણી હતી તે કેટલી કેટલી રાષ્ટ્રીય પાર્ટીએ તેમાં ભાગ લીધો હતો તો મિત્રો જવાબ આવશે ચૌદ જેટલી રાષ્ટ્રીય પાર્ટીઓ છે આમાં હું ભાગ લીધો હતો ત્યારે મિત્રો છે ઓગણીસો બાવનમાં ચારસો ને નેવાસી સીટ હતી તેમાંથી કોંગ્રેસને ત્રણસો ચોસઠ જેટલી સીટ છે ત્યારે પ્રથમ વખત જે લોકસભા ચૂંટણી યોજાણી હતી તેમાં ત્રણસો ચોસઠ સીટ કોંગ્રેસે જીતી હતી અને પ્રથમ જે લોકસભાનું ગઠન છે મિત્રો સત્તર એપ્રિલ ઓગણીસો ને બાવનના છે પ્રથમ લોકસભાનું ગઠન છે તે થયું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો લોકસભાનું જે અધ્યક્ષ છે તે કોના દ્વારા ચૂંટાય છે તો લોકસભાનો અધ્યક્ષ મિત્રો છે લોકસભાના જે સદસ્યો છે તેમના દ્વારા નક્કી કરી અથવા તો ચૂંટણી દ્વારા છે લોકસભાના સદસ્યને છે નિયુક્ત કરવામાં આવતું હોય છે ત્યારબાદ જે લોકસભાના અધ્યક્ષ છે તેનું રાજીનામું તે કોને આપે છે તો તે લોકસભાના ઉપાધ્યક્ષને પોતાનું રાજીનામું આપે છે આ ઉપરાંત રાષ્ટ્રપતિ છે તે લોકસભાને ભંગ કરી શકે છે આ પણ એક પોઈન્ટ યાદ રાખવા જેવો રહેલું છે ત્યારબાદ લોકસભાની અધિકતમ સંખ્યા કેટલી છે પાંચસોને બાવન જેટલી મિત્રો રહેલી છે પરંતુ વર્તમાનમાં પાંચસોને છે મિત્રો બાવન જેટલી સીટો છે રાખવામાં આવેલી છે ત્યારબાદ લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની હતી તો લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ મીરા કુમાર બની હતી તો મિત્રો આથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ વિષેની અગત્યની માહિતી અને પ્રશ્ન સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અમે આવા બીજા પણ વિડીયો તમારી માટે છે આ ચેનલમાં મૂકતા રહેશું